Students, my name is Dhruvi Patel, teacher of Sri Vivekananda English Medium School. Today my subject Gujarati, unit number 9. Eni matra. Ane ek matra e. Aaj dekhe chhene ne su kevai matra. Ane ek matra e. Asanu chitra chhe to pen no. તો પને એકમાત્ર પે ન એવી જ રીતે સને એકમાત્ર સે ર ડી ઓકે હવે આગળ શું કહ્યું છે આ ગાય છે તો આ શું છે ગાય તેને ચાર પગ છે તો એક બે ત્રણ ચાર ગાયને કેટલા પગ હોય ચાર તો તેને ચાર પગ છે તેને બે આંખ છે તો ગાયને કેટલી આંખ હોય બે તો એક અને બે તો ગાયને કેટલી આંખ છે બે તેને બે કાન છે તો તેને કેટલા કાન હોય બે તો ગાયને કેટલા કાન છે બે તેને એક પૂંછડી છે તેને કેટલી પૂંછડી હોય એક તો તેને કેટલી પૂંછડી છે એક તો શું ગાયની વિશે શું શું કહ્યું છે તો ગાયને ચાર પગ હોય છે તેને બે આંખ હોય છે તેને બે કાન હોય છે અને તેને એક પૂંછડી હોય છે હવે શું કહ્યું છે તો કાકા સેવ લાવે આજે કાકા છે ને શું લાવે સેવ દાદા દરાખ લાવે આજે દાદા છે શું લાવે દરાખ મને ભેળ ભાવે આ છોકરી શું કહે છે મને ભેળ ભાવે છે અને તને સેવ ભાવે તો અને શું ભાવે સેવ તો શું કહે છે તને સેવ ભાવે તો જુઓ સેવ લાવે ભેડ મને ભાવે સે પછી એક બે તેને આ બધામાં એકમાત્રનો ઉપયોગ થયો છે આ બધા શબ્દોમાં હવે આગળ શું કહ્યું છે વાંચો અને બોલો તો તને એકમાત્ર તે નને એકમાત્ર ને તેને છને એકમાત્ર છે બને એકમાત્ર બે અને એકમાત્ર એ ક સને એકમાત્ર સે વ લને કનો કા લા વને એકમાત્ર વે લા વે મ નને એકમાત્ર ને મને ભને એકમાત્ર ભે ડ ભેડ તો વાંચી બીજી વખત તેને છે બે એક સેવ લાવે મને ભેડ ઓકે હવે શું આપ્યું છે શબ્દાર્થ શબ્દાર્થમાં શું કહ્યું છે ગાય ગાયને અંગ્રેજીમાં શું કહેવાય તો કાવ પછી શું છે ચાર ચારને અંગ્રેજીમાં શું કહેવાય ફોર તેવી જ રીતે બેને ટુ કહેવાય અને એકને વન પછી પગ પગને શું કહેવાય તો લેગ આંખને અંગ્રેજીમાં શું કહેવાય આઈસ કનને ઇયર્સ પૂંછડીને ટેલ તેવી જ રીતે સેવને સેવ મમરાને પચન ગ્રેન્સ ઓફ રાઈસ ભીડને ભીલ લાવે એટલે કે બ્રિંગ કરે ભાવે એટલે લાઈક કરવું તો આપણને ભાવે તેવું થાય પછી આગળ મહાવરો શું કહ્યું છે ચિત્ર ઓળખો શબ્દો વાંચો અને લખો તો આ શાનું ચિત્ર છે વ્હીલ તો આપણે કેવી રીતે વાંચતા વાંચતા લખવાનું રહેશે વને વને એકમાત્ર વે લ એવું પછી આ શાનું ચિત્ર છે તો પેન તો કેવી રીતે વાંચવાનું પને એકમાત્ર પે ન પછી શાનું ચિત્ર છે ભેડનું તો કેવી રીતે વાંચતા વાંચતા લખવાનું તો ભને એકમાત્ર ભેડ ભેડ તેવી રીતે પછી આ છે પેટી તો પને એકમાત્ર પે ટને હસવઈ ટી પછી આ શાનું ચિત્ર છે તો ટેકરી તો ટને એકમાત્ર ટે ક રને હસવઈ રી તેવી રીતે ટેકરી બોલતા બોલતા લખવાનું છે પછી છે જલેબી તો જ લને એકમાત્ર લે બને દીર્ઘઈ બી જલે બી આવી રીતે વાંચતા વાંચતા લખવાનું છે સારા અક્ષરે પછી આગળ શું કહ્યું છે તો વાંચો અને લખો આ શું છે તો કયો શબ્દ છે વાંચીએ તો પને એકમાત્ર પે
લને હસવઈલી તપેલી, આવી રીતે અહીંયા સારા અક્ષરે વાંચીને લખવાનું છે બોલતા બોલતા. પછી શું છે, રને કનોરા, કને એકમાત્ર કેશ, રાકેશ, તો તે પણ અહીંયા વાંચવાનું છે અને લખવાનું છે. પછી છે કને એકમાત્ર કે યુર, કેયુર, તો તે પણ તમારે અહીંયા વાંચીને બોલીને લખવાનું છે. પછી છેલ્લે છે ખને એકમાત્ર ખેતર, તો ખેતર પણ લખવાનું છે. ઓકે, પછી આગળ છે સ્વાધ્યાય. શું કહ્યું છે, શબ્દો વાંચો અને યોગ્ય શબ્દ ફરતે ગોળ કરો. તો પહેલાં મસાની ફરતે આવશે તો દેડકો, પછી બીજામાં સાચું છે આવું જલેબી, ત્રીજામાં બહેન અને ચોથામાં ખેતર. ઓકે, ધ્યાનથી જુઓ કયા કયા આવશે ગોળ. પહેલાં આ દેડકાનું આવશે, પછી જલેબી, બહેન અને ખેતર. હવે આગળ શું કહ્યું છે, ખાલી જગ્યા પૂરો, ગાયને ખાલી જગ્યા પગ છે, ગાયને કેટલા પગ હોય, ચાર, તો અહીંયા ખાલી જગ્યામાં શું આવશે, ચાર. બીજામાં ગાયને ખાલી જગ્યા આંખ છે, ગાયને આંખ કેટલી હોય, બે, તો ખાલી જગ્યામાં શું આવશે, બે. ગાયને ખાલી જગ્યા પૂંછડી છે, ગાયને કેટલી પૂંછડી હોય, તો એક, તો ગાયને કેટલી પૂંછડી છે, એક. આગળ શું કહ્યું છે, યોગ્ય અક્ષર વડે શબ્દ પૂર્ણ કરો. તો જુઓ પહેલામાં શું આવશે, ટે, ટને એકમાત્ર ટે, તો અહીંયા લખીશું ટને એકમાત્ર ટે, તો શું બનશે, ટેકરી. પછી અહીંયા શું આવશે, રને એકમાત્ર રે, તો અહીંયા મૂકીશું શું બનશે, સુરેશ. પછી અહીંયા શું છે, વડ, તો અહીંયા શું મૂકીશું, દને એકમાત્ર દે, તો શું બનશે, દેવડ. પછી અહીંયા શું છે, સરી, તો આપણે શું મૂકીશું, કને એકમાત્ર કે, તો કયો શબ્દ બનશે, કેસરી. ઓકે, હવે આગળ છે યોગ્ય સ્વર ચિહ્ન જોડી શબ્દ તૈયાર કરો અને લખો. તો અહીંયા શું છે, રમેશ, તો રમેશમાં આપણે શું, શાના વિશે ભણીએ છીએ, તો તેને એકમાત્ર, તો મને એકમાત્ર કરીશું, તો શું બનશે, રમેશ. તેવી જ રીતે અહીંયા પન છે, તો એકમાત્ર પની ઉપર કરીશું, તો શું બનશે, પેન. પછી અહીંયા કક છે, તો પહેલાંવાળા કની ઉપર આપણે એકમાત્ર કરીશું, શું બનશે, કેક. પછી ભળ છે, તો ભની ઉપર આપણે એકમાત્ર કરીશું, તો શું બનશે, કયો શબ્દ, ભેળ. આ રીતે તમારે શબ્દો બનાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય, મહાવરો, શબ્દાર્થ, વાંચો અને લખો, આ બધું તમારે નોટબુકમાં લખવાનું રહેશે અને ટર્મ બુકમાં પણ. ઓકે, થેન્ક યુ.